वाघोड़िया बैठक पर भाजप ने वधु एक फटको। वाघोड़िया बैठक ना भाजपना उम्मीदवार सामे बढ़वो। वाघोड़िया में भाजपना कार्यकर्ताओं अपक्ष उम्मीदवार समर्थन में, भाजप कार्यकर्ताओं अपक्ष उम्मीदवार धर्मेन्द्र सिंह वाघेला समर्थन में, महिला मोर्चा प्रमुख सहित 200 की वधु कार्यकरो अपक्ष उम्मीदवार समर्थन में आया है। तारी गत चूंटनी में धर्मेन्द्र सिंह वाघेला मधु श्रीवास्तव सामे 10,000 मत थी हार्या था। वाघोड़िया बैठक पर भाजप नेता मधु श्रीवास्तव पण अपक्ष थी चूंटनी लड़ी रहा है। भारतीय जनता पार्टी ना जे कोई होद्देदारो छे इमने पोते एक मन बनाई लीधु छे। जे कोई उम्मेदवार छे उम्मेदवारनी आखी वाघोड़िया विधानसभा में कोई ओळखतु पण नथी अने भारतीय जनता पार्टीए जे उम्मेदवारनी भूल करी छे एनाथी तमाम लोको नाराज छे, आखी वाघोड़िया विधानसभानी जनता पण नाराज छे। आ आपने एटलू ज कहेवा मांगीश કે હજી આ અમારું ટ્રેલર છે, પિક્ચર બાકી છે। ભાજપમાંથી તમામ લોકો, એકાદ બે પાંચ લોકો જે એવા હોય કે જે ખુલીને સમર્થન ના આપી શકે, બાકી અંદરથી આખી પાર્ટીનું અમને સમર્થન છે। ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી છે, કોંગ્રેસ રાષ્ટ્રીય પાર્ટી છે, અને જ્યારે આટલી મોટી રાષ્ટ્રીય પાર્ટીઓ 1.25 લાખથી ઉપર મત જ્યારે ક્ષત્રિયોના હોય અને ક્ષત્રિય સમાજની જ્યારે આટલી બધી અવગણના થતી હોય અને મારા ક્ષત્રિય સમાજનો એક યુવાન કે જેણે 5 વર્ષ સુધી સતત પહેલા પણ કામ કર્યું અને 5 વર્ષ અપક્ષ લડ્યા પછી પણ સતત 5 વર્ષ સુધી પ્રજાની વચ્ચે રહી અને પ્રજાની ખૂબ સેવા કરી, કોવિડ વખતે કોઈ પણ સાથે નહોતું ત્યારે પણ ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ 3-3 મહિના સુધી લોકોના ઘરમાં રાશન ભરી અને મદદ કરી છે। તો જ્યારે મારા ક્ષત્રિય સમાજનો આવો આગેવાન જ્યારે યુવક ઉભો રહેતો હોય અને એક મારા ભાઈ સમાન છે, તો મારે ક્ષત્રિય સમાજના આગેવાન મહિલા તરીકે મારે મારા ભાઈના પડખે ઉભું રહેવું જોઈએ, એટલા માટે જ હું ધર્મેન્દ્રસિંહ વાઘેલાના સમર્થનમાં આવી છું અને ભારતીય જનતા પાર્ટીના બધા જ હોદ્દા પરથી હું રાજીનામું આપું છું।